गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम बैक। इंग्लिश ग्रामर में छेल्ला एपिसोड में आपणे प्रेपोजिशन अभ्यास कर्यो हतो अने चार प्रेपोजिशन जोया हता, इन, इनटू, ऑन अने ओवर। सहज रिवाइज करीने पार्ट टू तरफ जाइए। इन नो उपयोग आपणे एवो कर्यो हतो कि कोई वस्तु कोई ऑब्जेक्टनी अंदर छे अने ते स्थिर छे, एटले के पहेलाथी अंदर छे एवुं दर्शाववुं होय तो तमे इननो यूज करो छो। सेकेंड हतुं इनटू, एटले बहु सरळ भाषामां समजीए तो कोई वस्तु पहेला बहार छे पछी अंदर जाए त्यारे इनटूनो उपयोग थाय। फॉर एक्जाम्पल, आई एम पुटिंग धीस पेन इनटू माय पॉकेट। त्रीजुं हतुं ऑन, ए पण बहु सरळ छे, सरळ भाषामां समजीए तो कोई वस्तु बीजा ऑब्जेक्टनी ऊपर अड़ीने होय तो ऑन अने जग्या छोड़ीने होय तो ओवर। आ चार प्रेपोजिशन जोया था। आज आपणे नंबर पांच जोईशुं अने ए छे एबव। एना उपयोगो, ए समय, सॉरी समांतर सपाटीमां ऊपर, समांतर आनो अर्थ पण ऊपर ज थाय पण समांतर सपाटीमां ऊपर। बीजो अर्थ थाय उमर के संख्यामां ऊपर, उमर के संख्यामां ऊपर। अहीं एवो सेंस थाय के અમુક ઉંમરથી વધારે એવું કહેવું હોય તો એબવનો યુઝ કરશું। ત્રીજો એક ઉપયોગ છે અતિશય ઉપર, હવે એક્ઝામ્પલ જોઈશું। સમાંતર સપાટીમાં ઉપર એટલે કે ક્યારેક આપણે એપ્લિકેશનમાં જોયું હોય તો એપ્લિકેશનમાં અહીંયા એડ્રેસ લખીએ, અહીંયા રિસીવર્સ એડ્રેસ લખીએ, પછી નીચે લખીએ તો આપણે અહીંયા એડ્રેસ લખવાનું થાય ત્યારે આપણે એવું લખીએ માય એડ્રેસ ઇઝ એઝ એબવ, એટલે આ પેપરની સપાટીમાં ઉપર છે એવું કહેવું હોય। બીજું એક્ઝામ્પલ છે દિવાલની સપાટીમાં, બારીની ઉપર ટ્યુબલાઇટ છે એવું કહેવું હોય તો દિવાલ એ ઓબ્જેક્ટ છે એ સમાંતર સપાટીમાં ઉપર હોય એવું કહેવું હોય ત્યારે આ સેન્સમાં એબવનો ઉપયોગ કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહેવું હોય કે એક આર્ટ પેઇન્ટિંગ એ લાઇટની ઉપર હતું તો જેમાં કરતા ન હોય તે ધેરનો ઉપયોગ કરે છે, આપને ખ્યાલ છે, ધેર ઇઝ એન આર્ટ પેઇન્ટિંગ એબવ ધ વોલ, એબવ ધ લાઇટ, એબવ ધ લાઇટ લંબાવું હોય તો એબવ ધ લાઇટ ઓન ધ વોલ એવું કહી શકું, એક સેન્સ આવો છે। બીજું ધ કેલેન્ડર, મારે એવું કહેવું હોય કે બારીની ઉપર કેલેન્ડર લટકે છે, ધ કેલેન્ડર હેંગ એટલે લટકવું, સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ, હેંગ્સ એબવ ધ વિન્ડો, આભાર। આ બીજું ઉંમર કે સંખ્યામાં ઉપર, ઉંમર કે સંખ્યામાં ઉપર, આપણે એવું કહેવું હોય કે ફક્ત 18 ઉપરનો વ્યક્તિ જ વોટ આપી શકે, મત આપી શકે તો અ પર્સન એબવ 18 કેન વોટ, અ પર્સન એબવ 18 કેન વોટ, તમારે ફક્ત એવું કહેવું તો ઓનલી અ પર્સન એબવ 18 કેન વોટ। હજુ પણ જોઈએ, તમારે એવું કહેવું હોય કે પાસ થવા માટે 35થી ઉપર માર્ક્સ મેળવવા જોઈએ, 35થી ઉપર તો મેળવવા જોઈએ, યુ હેવ ટુ ગેટ એબવ 35 માર્ક્સ ટુ પાસ ધીસ એક્ઝામ, આ થયું તમારું એબવ સંખ્યામાં ઉપર। એક છે હજુ અતિશય ઉપર, અતિશય ઉપર,
આપણે એક ઓવર જોયું હતું, જે ધારો કે પંખો માથા પર છે, અડીને નથી, ગેપ છે, એટલે ઓવર કહે, ધ ફેન ઇઝ ઓવર અવર હેડ. પણ એ જ સમયે તમે એવું બોલો છો, તારા આપણા માથા પર છે, એમાં પણ ગેપ છે, પણ એ પંખો જેટલો ઊંચાઈ પર છે, તારાઓ એના કરતાં અતિશય ઊંચાઈ પર છે, એવા સેન્સમાં ધ સ્ટાર્સ આર. ધ સ્ટાર્સ આર એબવ અવર હેડ્સ. મિત્રો, તમારે કામ એ કરવાનું છે, આ પ્રેપોઝિશનના શબ્દોનો અર્થ અને ઉપયોગ જાણતા જવાનું છે. અને હું 5 એક્ઝામ્પલ લખીશ, થોડીક મર્યાદા હોવાથી તમારે બીજા 5-5 ગુજરાતી લખતા જવાનું અને ઇંગ્લિશ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ક્યાંય પણ અટકો તો તમે પૂછી શકો છો. હજુ કોઈ એક્ઝામ્પલ હોય તો જોઈએ, કે દેર ઇઝ અ કેલેન્ડર પેઇન્ટિંગ એબોવ ધ સોફા. એક સોફા પડેલું હોય, એના પર એક પેઇન્ટિંગ હોય, તો દિવાલને અડીને સોફા હોય અને એ દિવાલની પેરેલલ પેઇન્ટિંગ હોય, અથવા કેલેન્ડર લટકતું હોય, એવા સેન્સમાં કહી શકીએ. આગળ વધીએ, એના પછીનું છે આપણું નંબર 6, નિયર એટલે પાસે, નજીક. પાસે અથવા નજીક, બહુ સરળ છે, બહુ વખત ઉપયોગમાં થયેલું તમે જોયું હશે. તમે એવું કહી શકો કે તેનું ઘર બસ સ્ટેશનની પાસે છે. તેનું ઘર, તો એવું કહી શકો, હિઝ હાઉસ, હિઝ હાઉસ ઇઝ નિયર ધ બસ સ્ટોપ. પછી દેર ઇઝ અ રેડ કાર નિયર ધ ગેટ. એક લાલ કાર દરવાજા પાસે છે, એક લાલ કાર દરવાજા પાસે છે, તો દેર ઇઝ અ રેડ કાર નિયર ધ ગેટ. અહીં એક નવી વાત તમને યાદ અપાવું મિત્રો, તમે ક્યારેક એવું કહો છો કે આ તો મારો નજીકનો મિત્ર છે, તો તમે એવું ન બોલી શકો હી ઇઝ માય નિયર ફ્રેન્ડ. એના માટે શબ્દ છે ક્લોઝ. આને નિયર સાથે લેવા દેવા નથી, પણ અર્થ એવો થશે, ફોર એક્ઝામ્પલ, સમીર ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ. આ ક્લોઝ એટલે નજીકનું એવું થાય. આગળ વધીએ, એમ કહીએ કે ત્યાં ઇલેક્ટ્રિકનું બહુ મોટું ગ્રીડ છે, ડીપી જેને આપણી દેશી ભાષામાં કહીએ છીએ, એની પાસે જશો નહીં, ડોન્ટ ગો, ડોન્ટ ગો નિયર ધ ઇલેક્ટ્રિક ગ્રીડ. આ વાતમાં થશે, ડોન્ટ ગો નિયર ધ ઇલેક્ટ્રિક ગ્રીડ.